હેલો સ્ટુડન્ટ હું છું નમ્રતા પટેલ અને આજે આપણે ભણવાના છીએ ધોરણ ગુજરાતી નું ગુજરાતી ચબૂતરો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજા માને તો ચાલો આપણે આ ચિત્ર વિશે જાણીએ બાળ મિત્રો ચિત્ર જોઈને તમને ખબર પડી જ ગઈ હશે આ ચિત્ર તો ઘરનું છે તો ચાલો કહો આ ચિત્રમાં તમને શું શું દેખાય છે ઘર આંગણું પક્ષીઓ પક્ષીઓ પાસે કૂતરો બેઠેલો છે તે નાનું એવું ઝૂપડું છે ત્યાં ગાય ભેંસ છે અને પાણીનું માટલું અને એની સામે ખાટલો દેખાય છે આ ઘરમાં રહેતા લોકો માટે જમવાની શું વ્યવસ્થા હશે ચાલો તો કહો કે ઘરમાં આવેલા રસોડામાં જમતા હશે ખરું ને પીવાના પાણીની શું વ્યવસ્થા હશે હમ પીવા માટે નળેથી કે કુએથી પાણી ભરી લાવતા હશે અને માટલામાં પાણી ભરતા હશે ત્યાંથી તેઓ પાણી પીતા હશે તો વિદ્યાર્થી મિત્રો હવે અનાજ શેમાં ભરતા હશે અનાજ ક્યાંથી લાવતા હશે ખરું અનાજ ભરવા તો કોઠારે હોય અને પેટી પણ હોય આ અનાજ તેઓ ખેતરમાંથી પણ લાવે અને બજારમાંથી પણ લાવે આ ઘરમાં બીજાના ઘરનું જમવાનું બનતું હશે પીવાનું પાણી અહીં ભરાતું હશે તો વિદ્યાર્થી મિત્રો ના બીજાના ઘરનું જમવાનું તો બીજાના ઘરે જ બને અને પાણી પણ ત્યાં જ ભરતા હોય ને આ ઘરનું આ ઘરમાં અને બીજાનું બીજાના ઘરમાં હવે આપણે આપણા રહેવા માટે ઘર બનાવીએ છીએ ઘરમાં અનાજ ભરવા પાણી ભરવા રસોઈ રાંધવા નાહવા બેસવા ઠંડી ગરમીથી વરસાદથી બચવાની તમામ સુવિધા કરીએ છીએ ત્યારે આપણે ત્યાં પશુઓ હોય તો તેમના માટે પણ રહેવાની સુવિધા ઘાસચારો ભરવાની સુવિધા કરીએ છીએ એવી જ રીતે પણ પક્ષીઓ માટે આ બધી સુવિધા કોણ કરે તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં વર્ષોથી ઠેક ઠેકાણે પક્ષીઓ માટે ચબૂતરો બનાવવામાં આવે છે પક્ષીઓ ત્યાં આવી નાખેલા દાણા ચણે છે પાણી પીવે છે અને છાયડે બેસી મધુરા ગીતો પણ ગાતા હોય છે તો આ એક ચબૂતરો છે ગામના ચોક વચ્ચે ચબૂતરો બનાવવામાં આવ્યો છે ચિત્ર તમે ધ્યાનથી જુઓ આ ચબૂતરો ઊંચે કેમ બનાવેલો હશે પક્ષીઓ નિરાતે ચણ ચણી શકે તે માટે વિદ્યાર્થી મિત્રો ક્યારેક આંગણામાં પક્ષીઓ ચણતા હોય ત્યારે કૂતરો કે બિલાડી જેવા પ્રાણીઓ તેમનો શિકાર કરી દે છે એટલે ચબૂતરો ઊંચે બનાવેલો છે ચબૂતરા પર ચડવા માટે નિસરણીની વ્યવસ્થા પણ કરેલી છે તમે હિંચકે ઝૂલો છો ને અહીં પક્ષીઓ પણ મસ્તીથી ઝૂલે છે જેમ તમારા ઘરમાં પીવાના પાણીની વ્યવસ્થા હોય છે તેમ અહીં ચબૂતરા પર પક્ષી પરબ લટકાવેલું છે તેમાં આપણે પાણી ભરી દેવાનું પક્ષી પરબને ઠીબ પણ કહેવામાં આવે છે પક્ષીઓ મોજથી પાણી પીવે કેટલાક પક્ષીઓ તો એમાં પાકો ફફડાવી નાહી પણ લેતા તમે જોયા જ હશે ચબૂતરાની ઉપર સુંદર મજાની છત છે આ છતને કારણે ગરમી ઠંડી અને વરસાદમાં પક્ષીઓ શાંતિથી દાણા ચણી શકે છે અને એમનું રક્ષણ પણ થાય છે તમારા ઘરે તો આખા વર્ષ માટે ઘઉં મકાઈ કે બાજરો સંગ્રહવામાં આવતો હશે પણ ચબૂતરામાં તો આસપાસના લોકો રોજ થોડું થોડું અનાજ નાખી જતા હોય છે ચબૂતરામાં તો પોપટ કબૂતર ચકલી મોર કોયલ અને કાગડાભાઈ દાણા ચણી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એને ચણવા દઈએ તમે આ ચિત્ર જોયું હવે તમારે આના આધારે કેટલાક પ્રશ્નોના ઉત્તર લખવાના છે